થોડા સમય પહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજકોટ મધ્યે યોજાયેલી સભામાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. નિવેદનમાં કચ્છમાં વસતા મૂળ નિવાસી મહેશ્વરી સમાજ સાથે સમગ્ર મેઘવાડ સમાજને શરણાર્થી કહીને અને જાહેર સભામાં સમસ્ત મેઘવાડ સમાજનો અપમાન કર્યો હતો. તે બાદ આખા કચ્છમાં રોષ સાથે હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે ભુજ ખાતે બાબા સાહેબની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ નખત્રાણા તાલુકા પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી આગેવાનીમાં રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બધા આગેવાનો દ્વારા બાબા સાહેબને હારારોપણ કરીને પોતપોતાના વક્તવ્યો આપ્યા અને બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારબાદ શાંતિપૂર્વક રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન શિવજી ધેડાએ કર્યો હતો. મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટર કચેરીમાં આવીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું તે નિવેદન અંગે સ્પષ્ટતા નહીં કરાય તો સમાજ જલદ કાર્યક્રમો આપશે તેમ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. મારું નામ મયુરભાઈ મહેશ્વરી, રહેવાનું ટુંડા, તાલુકો મુંદ્રા. હા, આપના માધ્યમથી કચ્છ તેમજ દેશની પ્રજાને જણાવવા માંગીએ છીએ કે મુખ્યમંત્રીશ્રી એક રાજકોટ મધ્ય કાર્યક્રમમાં જે કચ્છના મહેશ્વરી મેઘવાર સમાજને શરણાર્થી કહી અને જે સમાજની લાગણી દુભાવવાની છે જે બાબતે અમે રોડ ઉપર આવી અને કલેક્ટરશ્રીને આવેદનપત્રથી જાણ કરીએ છીએ કે મુખ્યમંત્રીશ્રી પોતાનું સ્ટેટમેન્ટ ક્લિયર કરે અને જો કદાચ એમને કહેવામાં એમનો ફરક થઈ ગયો અને એમ કહેવા માગતું હોય કે હું ખાલી મહેશ્વરીને નથી કહેતો તો એ પોતાનું ક્લિયરન્સ આપે. બીજી વાત એ કે જો એમને એવું જોઈએ કે કચ્છમાં મહેશ્વરી સમાજ શરણાર્થી છે તો એમનું પોતે સર્વે કરાવે. ભાજપના જે કચ્છના સાંસદ છે, એમએલએ છે તેમજ બીજા ચૂંટાયેલા જે નેતાઓ છે એમની પાસેથી પૂરી માહિતી મંગાવી અને સર્વે કરાવે કે કચ્છમાં મહેશ્વરી સમાજ પાકિસ્તાનથી કેટલા પરિવાર આવ્યા છે, પછી પોતે પાછો એમનું નિવેદન આપે. ને જો કચ્છમાં એક પણ પરિવાર શરણાર્થી હોય તો અમે એમની જિંદગી આખી ગુલામી કરવા માટે તૈયાર છીએ, બાકી અમે સહન નહીં કરીએ. આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે સમસ્ત કચ્છ મહેશ્વરી મેઘવાડ સમાજ અનુસૂચિત સમાજ દ્વારા આવેદનપત્ર આપવા માટે આજે અમે લોકો ભેગા થયા હતા. 28 તારીખના રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવું નિવેદન આપ્યો કે કચ્છના મહેશ્વરી મેઘવાડ સમાજ એ શરણાર્થી છે. સાહેબ, અમારો 1400 વર્ષ જૂનો ઇતિહાસ છે અને 1400 વર્ષ જૂનો ઇતિહાસ આજે પણ મોજૂદ છે કચ્છમાં, અને કચ્છની સાથે સાથે અમારી વસ્તી રાજકોટ, જામનગર, હાલાર, મુંબઈ અને અમદાવાદ જેવા શહેરોમાં પણ અમારી વસ્તી છે. તેમ છતાં વિજય રૂપાણીએ જે અપમાનજનક ટિપ્પણી કરી છે એ સમસ્ત કચ્છના મહેશ્વરી સમાજ દ્વારા એને સખ્ત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે આવેદનપત્ર આપી, રેલી દ્વારા આવેદનપત્ર આપી અને જિલ્લા કલેક્ટર સાહેબને એક અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે વિજય રૂપાણીએ જે પોતાનો નિવેદન આપ્યો છે એ નિવેદન તાત્કાલિક રીતે પાછો ખેંચવામાં આવે, અન્યથા આનાથી પણ વધુ સંખ્યામાં કચ્છના અનુસૂચિત જાતિ મહેશ્વરી મેઘવાડ સમાજ રોડ રસ્તા ઉપર આવશે. અને અગાઉ પણ અમે અમારો ઇતિહાસ તમને ખ્યાલ પણ છે કે જ્યારે 2 એપ્રિલના જ્યારે અનુસૂચિત જાતિ સમાજ રોડ રસ્તા ઉપર આવ્યો હતો ત્યારે જિલ્લાનો વહીવટીતંત્ર અને રાજ્યનો અને કેન્દ્રનો વહીવટીતંત્ર કઈ રીતે ખોરવાણું હતું એ આપ સૌ વાકેફ છો, એટલે અમને ફરી રોડ રસ્તા ઉપર ન ઉતરવું પડે એટલે મહેરબાની કરી અમે શરણાર્થી નથી, બર્માથી તમે આવ્યા છો, અમે તો અહીંયા મૂળ નિવાસી છીએ, અમે મૂળ ભારતીયો છીએ. એટલે આપશ્રીને નમ્ર વિનંતી છે કે તમારા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે, અન્યથા આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આવનારા સમયમાં કચ્છને જોડતો એકમાત્ર રોડ જે સામખિયારી છે એ સામખિયારી રોડ ઉપર પણ અમે ચક્કાજામ કરશું, જેની સમસ્ત નોંધ આ જિલ્લાની અને રાજ્યની વહીવટીતંત્ર ખાસ નોંધ લે.